ડભઈ તાલુકાના ટિંબી ગામથી દંગીવાળા રોડ ખૂબ સાંકડો અને બિસ્માર હાલતમાં હોય ડભોઈના નિષ્ઠ ધારાસભ્યને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવતા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કુલ એક પોઈન્ટ બ્યાશી કરોડની ગ્રાન્ટ લાવી આ રોડનું રિસરફેસિંગ તેમજ પહોળો કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે આજ રોડ ઉપર આવેલ નારણપુરા વીરપુરાથી બંબોજ ગામને જોડતા ત્રણ પોઈન્ટ ત્રીસ કિલોમીટરનો રોડ ચોર્યાસી પોઈન્ટ પંદર લાખના ખર્ચે તૈયાર થનાર હોય ત્યારે તેનું પણ ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું જેને લઈ ગામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં રોડ રસ્તા સુગમ અને સુસજ્જ બને તે માટે ધારાસભ્ય શૈલેષ મહેતા સતત ગ્રામજનોની વાત સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા તત્પર રહેતા હોય છે ડભોઈ તાલુકાના ટીંબીથી દંગીવાળા જવાનો છ કિલોમીટરનો રોડ અત્યંત સાંકડો અને બિસ્માર હોય ગ્રામજનોની રજૂઆતને પગલે શૈલેષભાઈ મહેતા દ્વારા રૂપિયા એક કરોડના ખર્ચે રોડની રિસર્ફ ફેસિંગની મંજૂરી મેળવી ગામ આગેવાનોની હાજરીમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે અંતરિયાળ ગામ નારણપુરાથી વીરપુરા અને બંબોજને જોડતા રોડનું પણ રૂપિયા ચોર્યાસી લાખના ખર્ચે રિસર્ફ ફેસિંગ થવાનું હોય ત્યારે તેનું પણ ધારાસભ્યના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આમ ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામો કુલ બે રોડ રૂપિયા કરોડ લાખના ખર્ચે નવીનીકરણ થવાનું હોય ત્યારે ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ લોપાબેન નીરવભાઈ પટેલ ભાવેશ પટેલ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત સરપંચ ઉપસરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વિકાસના અનેક કામો છેલ્લા પાંચ વર્ષના ધારાસભ્ય પદ દરમિયાન કર્યા છે નવે સરતી લોકોએ જ્યારે વિશ્વાસ મૂક્યો છે ત્યારે ડબલ એન્જિનની કહેવાતી સરકાર દ્વારા ડબોઈ વિધાનસભામાં ડબલ જોરથી કામગીરી થશે એના ભાગરૂપ આજે ડબોઈ ટીમની ડંગીવાળા જે છ કિલોમીટરનો રસ્તો છે એ વીઆર પ્લાનમાં લેવામાં આવ્યો છે ને એક કરોડ બ્યાસી લાખ ના ખર્ચે આ છ કિલોમીટરનો રસ્તાનું ખાતમુહૂર્ત થયું છે સાથે જ નારણપુરા વીરપુરા બમ્બોજ જે ચોર્યાસી કરોડ રૂપિયાના ખર્ચે ચોર્યાસી લાખના ખર્ચે એમ કરીને બે કરોડ છાસઠ લાખના ખર્ચે આ બંને રસ્તાઓનો ખાતે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લોકોની જે લાગણી અને માગણી હતી આ તમામ લોકોની માંગણી સંતોષવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને આપના દ્વારા ફરી ખાતરી આપું છું કે આગામી પાંચ વર્ષમાં ડબોઈ વિધાનસભામાં સમતોલ વિકાસ થશે બિલાલ મંસુરી જીટીવી ન્યૂઝ ડબોઈ